30 દિવસ માં ત્રીજી વખત ભાજપ હેડક્વાર્ટ કમલમ માં યોજાય વેલકમ પાર્ટી. પૂર્વ ધારાસભ્ય ચિરાગ કાલરિયા, બાલકૃષ્ણ પટેલ સહિત કોંગ્રેસના પૂર્વ હોદ્દેદારો જોડાયા ભાજપમાં. ગીર સોમનાથમાં અહેમદપુર માંડવી ચેકપોસ્ટ તોડકાંડમાં સરકારનું નાક કપાયું હોવાનો પૂર્વ ધારાસભ્ય પૂંજાવંશનો પ્રચંડ પ્રહાર. પીઆઈ ગોસ્વામીની ધરપકડ ન થવા પર ઉઠાવ્યા સવાલ. ક્ષમતા કરતા વધુ લોકોને બોટમાં બેસાડતા વડોદરામાં દુર્ઘટના સર્જાઈ હોવાનો એફએસએલ અને પોલીસ તપાસનો ખુલાસો. બોટ બનાવતી કંપનીએ લેગઝોન સંચાલકોની ખુલ્લી પાડી બેદરકારી. રીલ્સમાં સમય ન બગાડવા પીએમ મોદીએ વિદ્યાર્થીઓને આપી સલાહ. પરીક્ષા પે ચર્ચા સમયે કહ્યું, રીલ્સ જોવાના કારણે ઊંઘ ઓછી થાય એ યોગ્ય નહીં. एक के बाद एक, एक के बाद एक रील देखते ही गए. कितना समय बीत गया पता नहीं, कितनी नींद खराब हो गई पता नहीं. ज्ञान वापी ने लेने सुप्रीम कोर्ट पहुंचो हिंदू पक्ष. वजुखाना वैज्ञानिक सर्वे ने करी मांग. सुप्रीम कोर्ट ना आदेश थी वजुखाना पास जगह कराई सील.